વાનોલી જીઆરડીસીની વાંક્ષણ કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતા કન્ડિશન ગ્લાસ વાગતા એક કામદારનું મોત નિપજ્યું છે, જ્યારે ત્રણને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ઘટના બાદ મૃતકના પરિવારજોને વર્તન મુદ્દે ગેટ સામે હોબાળો મચાવ્યો હતો, જોકે પોલીસે સ્થળ પર પહોંચીને મામલાને થાળે પાડ્યો છે. વાનોલી જીઆરડીસીમાં આવેલ વાંક્ષણ કંપનીમાં સોમવારના બપોરે કોરોડ પ્લાન્ટમાં ક્લોરિનેશનની રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી, જ્યાં કોરલ નામનું રસાયણ ઉત્પાદન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન રિક્રેટના પ્રેશર વધતા તેના કન્ડેશનમાં રિએક્ટમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકા સાથે આ તેના ઢાંકણ સ્વરૂપે લાગેલ કન્ડેશનના ગ્લાસ બ્લાસ્ટ સાથે તૂટી પડ્યો હતો, જેથી આ કામ કરી રહેલ અને અંદાડા ગામમાં 52 વર્ષીય કામદાર છોટુલાલ પાટીલને વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. તો રિક્ટેરમાં રહેલ કેમિકલ વેપાર સ્વરૂપે ઉડતા ત્યાં કામ કરતા અન્ય 3 કામદારને તેની અસર થતા તમામને ખરોડ વેલફેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે છોટુલાલ પાટીલને મૃત જાહેર કર્યા હતા. ઘટના અંગે જ્યાં ફેક્ટરી ઇન્સ્પેક્ટરને જાણ કરવામાં આવતા ફેક્ટરી ઇન્સ્પેક્ટર એસપી પાઠક તેમજ તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી ત્યારે સ્થળ તપાસ આરંભી હતી. બોલો, હું ભાવભાઈ ચૌધરી બોલું છું. મારો ભાઈ વાંસન કેમિકલમાં નોકરી કરે છે. તો બહારના માણસથી એવું મને જાણવા મળ્યું કે ભાઈનું મૃત્યુ થયું છે કંપનીમાં. તો પછી હું સરદારભાઈ વલ્લભ પટેલમાં ગયો ત્યારે સગા સાથે ગયો ત્યારે મને ખબર પડી કે મારો ભાઈ ખરેખર મૃત્યુ પામી ગયા છે. તો અમે કોઈ અમારા પાસે કોઈ કંપનીનો માણસ કોઈ આવા તૈયાર નથી, કંઈ વાત કરવા તૈયાર નથી. તો અમે એનું સમાધાન જોઈએ છીએ. હું મોહનભાઈ પટેલ છોટુબેના સમાજનો પ્રતિનિધિ છું. પાનોલી ખાતે વોમસન નામની કંપની આવેલી છે, એની અંદર છોટુભાઈ વર્ષોથી કામ કરતા હતા અને એ કંપનીની અંદર બપોરે 1 વાગે વેસલ ફાટતા એમનું મૃત્યુ થયું છે. મૃત્યુ થયા બાદ ઘણા સમય પછી બોડી ત્યાં આગળ પડી રહેલી અને ડેથ બોડી એ લોકોએ હમણાં સરદાર પટેલ હોસ્પિટલની અંદર લાવેલા છે. અહીં આગળ કંપનીનો કોઈ પણ જાતનો રિસ્પોન્સ છે નહીં. કંપનીના એચઆર મેનેજર છે હતા એ પણ હમણાં દેખાતા નથી. જ્યારે કંપનીની અંદર આ ભાઈનું એક્સિડન્ટ થયું ત્યારે કોઈ એક ભાઈ એને આગળ મૂકી ગયેલા. એ ખૂબ જ આ વાતને અમે લોકો વખોડીએ છીએ. આ બિલકુલ સેફ્ટીની કંપનીની અંદર કોઈ પણ જાતની સેફ્ટીના સાધનો ન હોવાથી આનું એક્સિડન્ટ થયેલું છે અને મૃત્યુ પામેલ છે. કંપનીવાળા કોઈ પણ રિસ્પોન્સ આપવા તૈયાર નથી. આજે આ આટલા વર્ષોથી કંપનીની અંદર આ ભાઈએ કામ કર્યું છે. કમસે કમ માનવતાની દ્રષ્ટિએ તો કંપનીના કોઈ પ્રતિનિધિ અહીં આગળ આવવું જોઈએ અને એના ફેમિલીને જે પણ કંઈ વળતર મળે એ આપવું જોઈએ. કંપનીના માલિકના મધરને કંઈક હમણાં કંઈક ડેથ થયું છે કે જો 4-5 દિવસ થઈ ગયા, જો એમને એટલી ત્યાં આગળ લાગણી છે અને આ માણસ અહીંયા મરી ગયેલો છે તો પણ આવા કોઈ તૈયાર નથી. આ વાતને અમે સખત શબ્દમાં વખોડીએ છીએ અને અમને જ્યાં સુધી કોમ્પેન્સેશન નહીં મળે ત્યાં સુધી આ બોડી અહીંયાથી નહીં હટે. કાં તો અમે આની અંદર કોઈ પણ વાટાઘાટો નહીં થાય તો આ બોડીને અમે લોકો પીએમ પછી એની ફેક્ટરી પર મૂકવા જઈશું.